સુરત ક્રાઇમબ્રાન્ચ પોલીસે હિન્દુ સંગઠનના નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મૌલવીની ધરપકડ કરી છે. હાલ મૌલવીની રિમાન્ડ હેઠળ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મૌલવી સાથે સંપર્કમાં રહેલો અને નેપાળના નંબરનો ઉપયોગ કરી લોકોને ધમકી આપનાર આરોપીની મુજફ્ફરપુરથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી સુરત લાવવામાં આવ્યો છે. ક્રાઇમબ્રાન્ચના ડીસીપી બીપી રોજિયાએ જણાવ્યું કે ધાર્મિક શિક્ષણ આપતા અને કઠોરમાં રહેતા મૌલવી મહંમદ સાહિલ અબુબકર દ્વારા ઉપદેશ રાણા, નુપુર શર્મા અને હૈદરાબાદના રાજાસિંહને ધમકીઓ આપવામાં આવી રહી હતી. મૌલવીની અટકાયત કર્યા બાદ તેની સાથે જેમને ટેલિફોનિક સંપર્ક કરી વાતચીત કરી હતી તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં નેપાળનો નંબર બિહારના મુઝફ્ફરપુરના રહેવાસી મહંમદ શાબીર તેનો ઉપયોગ કરતો હતો. ક્રાઇમબ્રાન્ચ પોલીસ દ્વારા તેને બિહારથી ટ્રાન્ઝિસ્ટ ઓર્ડર મેળવી સુરત લાવવામાં આવ્યો છે, જેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કર્યા બાદ વેપનની મૌલવી સાથે જે વાતચીત કરી છે તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાનું કાવતરું રચવામાં આવી રહ્યું હતું તે અંગેની પણ પોલીસ તપાસ કરશે. મૌલવી દ્વારા હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા તેમજ હિન્દુ સંગઠનો સાથેના વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેમજ ફોન કોલ કરીને તેમની સાથે અભદ્ર ભાષામાં વાતો કરવાની ફરિયાદો સામે આવી હતી. જે ફોન કોલ પરથી ધમકીઓ મળી હતી તેની તપાસ કરતા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓએ આખી તપાસ શરૂ કરી હતી, જેના આધારે તેના તાર સુરત સાથે જોડાયેલા માલુમ પડ્યા હતા. કઠોર ખાતેથી ધાર્મિક શિક્ષણ આપનાર મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ કોર્ટમાં રજૂ કર્યા બાદ 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે અન્ય આરોપીઓની પણ ધરપકડ શરૂ કરી છે. મૌલવી સાથે અને પાકિસ્તાનના નંબરો સાથે વાતચીત કરવાના પુરાવા મળ્યા હતા, જેના આધારે ક્રાઇમબ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરતા બિહાર ખાતેથી એક શખ્સની ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો છે. ગઈ તારીખ 4ના રોજ સુરત ક્રાઇમબ્રાન્ચ દ્વારા કઠોરના એક મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. એક બાતમી આધારે જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા. અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા, પાકિસ્તાનના ડોંગર અને નેપાળના શહેનાઝ સાથેની ચેટમાં એને ગુજરાત હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા, હૈદરાબાદના રાજાસિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે, વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે. આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો, જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ શાબીર નામના માણસ ઉપયોગ કરતો હોવાનો હતો, જે આધારે ક્રાઇમબ્રાન્ચની ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ટીમ આજે સુરત પહોંચી છે. બ્યુરો રિપોર્ટ, એસ24 ન્યૂઝ, સુરત.